નમસ્કાર, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. સમાચારો સાથે હું છું ઝિંકલ. મહત્વના સમાચારથી શરૂઆત કરીએ. હમાસ ઇઝરાયલ યુદ્ધ વચ્ચે લાલ સમુદ્રમાં એટેક. હુતી વિદ્રોહીઓએ વધુ બે જહાજને નિશાન બનાવ્યા. તો લાલ સમુદ્રમાં બે જહાજ પર ચાર ડ્રોન વડે હુમલો કરવામાં આવ્યો. ગેબન ધ્વજવાળા એમવી સાઈબાબા પર ડ્રોન એટેકની ઘટના બની છે. નોર્વેના ઓઇલ વેસલ એમવી બ્લાડરોમેન પર એટેક. તો અમેરિકન નેવીના સેન્ટ્રલ કમાન્ડે તમામ ડ્રોન તોડી પાડ્યા. એમવી સાઈબાબા પર હુમલા અંગે ભારતીય નેવીનું નિવેદન સામે આવ્યું છે. જહાજ પર સવાર તમામ 25 ક્રૂ મેમ્બર સુરક્ષિત છે. 24 કલાકમાં હુથીઓએ ત્રીજા જહાજને નિશાન બનાવ્યું છે. ગુજરાતના દરિયા નજીક એમવી કેમ્પ પ્લુટો પર હુમલાની ઘટના બની હતી. તો આ ત્રીજા જહાજને હુથી વિદ્રોહીઓ દ્વારા નિશાન બનાવવામાં આવ્યું છે. વધુ વિગતો સાથે સંવાદદાતા વિજય દેસાઈ ન્યૂઝરૂમથી જોડાઈ ગયા છે. વિજય, આ ત્રીજા હુથી દ્વારા હુમલો કરવામાં આવ્યો છે, શું વધુ વિગતો? ચિંકલ, વાત કરીએ તો હમાસ અને ઇઝરાયલ વચ્ચે જે 7 ઓક્ટોબરથી જે લોહિયાળ સંઘર્ષ શરૂ થયો છે તેની રણક્ષેત્ર હવે ક્યાંક ને ક્યાંક લાલ સમુદ્ર બનતો જઈ રહ્યો હોય તે પ્રકારની જે ઘટનાક્રમ છે તે સતત સર્જાઈ રહ્યો છે. કારણ કે ઈરાન સમર્થિત ઉતી વિદ્રોહીઓ છે તેઓ હવે ઇઝરાયલના વિરુદ્ધમાં અને હમાસના સમર્થનમાં ઇઝરાયલનો જે સંબંધ રાખનારા દેશો છે તેમની પર ક્યાંક ને ક્યાંક તેમના જે માલવાહક જહાજો છે તેમને નિશાન બનાવી રહ્યા છે, લૂંટફાટ કરી રહ્યા છે અને સતત હુમલાઓ કરી રહ્યા છે. કારણ કે છેલ્લા 24 કલાકની અંદર લાલ સમુદ્રની અંદર જે માલવાહક જહાજો છે તેની પર હુમલાની 3 ઘટનાઓ સામે આવી છે. તેની અંદર છેલ્લા જે કલાક પહેલાંની જે માહિતી છે તે અનુસાર 2 જહાજને છે તે લાલ સમુદ્રની અંદર ઉથી વિદ્રોહીઓએ છે ડ્રોન એટેકથી હુમલો કર્યો છે. પરંતુ અમેરિકન નેવીના જે સેન્ટ્રલ કમાન્ડ દ્વારા છે તે ડ્રોન હુમલાને છે તે નિષ્ફળ બનાવવામાં આવ્યો છે. જોકે આ અગાઉ પણ ગુજરાતના તટ નજીક વેરાવળથી 370 કિલોમીટર દૂર પણ એક જહાજને છે તે ઉથી વિદ્રોહીએ ડ્રોન એટેક કર્યો હતો. આ સમગ્ર 3 ઘટનાક્રમને જોતા અત્યારે હવે ક્યાંક ને ક્યાંક લાલ સમુદ્રની અંદર તણાવ છે તે સતત વધી રહ્યો છે. જોકે અમેરિકન નેવી પણ આની અંદર એલર્ટ બની ચૂકી છે. તો આજે અત્યારે જે સમુદ્રની અંદર જે હુમલાની ઘટના બની છે તેની અંદર ખાસ કરીને જે નોર્વેનું જે ઓઇલ વેસલ હતું એમવી બ્લામેનન, એ સિવાય જે ગેબન અને ઇન્ડિયન ધ્વજ સાથેનું એમવી સાઈબાબા, આ 2 જહાજને અત્યારે ડ્રોન એટેક કરવામાં આવ્યું છે. જોકે તેને અત્યારે નિષ્ફળ બનાવવામાં આવ્યું છે. જોકે સમગ્ર મામલે ભારતીય નેવીનું પણ એક નિવેદન સામે આવ્યું છે કે એમવી સાઈબાબા જહાજની અંદર તમામ જે 25 ક્રૂ ભારતીય ક્રૂ મેમ્બર જે સવાર છે તે તમામ હાલમાં સુરક્ષિત છે. આ અગાઉ પણ જ્યારે વેરાવળના તટ નજીક જે જહાજ પર હુમલો થયો હતો તે સાઉદી અરેબિયાથી મેંગ્લો તરફ આવી રહ્યું હતું. જોકે તેને પણ નિશાન બનાવ્યું હતું અને ત્યારબાદ તેની અંદર આગ લાગી હતી. પરંતુ તેની અંદર સવાર તમામ જે 21 ક્રૂ મેમ્બર છે તે પણ સુરક્ષિત છે. તેની મદદ માટે છે ઇન્ડિયન કોસ્ટગાર્ડનું જે જહાજ છે તે પણ ત્યાં પહોંચી ગયું છે અને આવતીકાલ સાંજ સુધીમાં જે છે તે જહાજને છે મુંબઈના કોસ્ટગાર્ડના નેવલ બેઝ પર લાવવામાં આવશે. જોકે જે પ્રમાણે સતત હુમલા વધી રહ્યા છે તેને જોતા અન્ય દેશોની જે એજન્સીઓ છે તે પણ સમુદ્રની અંદર અત્યારે ક્યાંક ને ક્યાંક સતર્ક બની ગઈ છે. જીંકર જી વિજય, સમગ્ર વિગતો સાથે જોડાવા બદલ આપનો આભાર.